ओके देर इज अ वन मिस्टेक इन द लेक्चर एक्स ऑफ टी अँ टी लख्यू है एना जगह टाउ आवशे एटले तमारो फाइनल आंसर बनशे ए टाउ बाय टी जीरो सिग्मा टू ए बाय पाई एन साइन एन पाई टाउ बाय कैपिटल टी जीरो इंटू कॉस एंड देट इज दिस कॉस एन ओमेगा जीरो टी अने एन ओमेगा जीरो ना जगह टू पाई बाय टी जीरो टी बराबर तो हवे फर्धर एनु एक्सप्लेनेशन जे हतुं एमां आ बधी जग्याए टाउ आवशे जे हुं फरीथी एक्सप्लेन करी दउं छुं आ कॉन्स्टंट छे एज इट इज छे एन बराबर वन मूकवानुं छे तो इक्वेशन आवुं बनशे एन बराबर वन इंटू कॉस एन बराबर वन बीजो ब्रेकेट एनी अंदर एन इक्वल्स टू टू मूकवानुं छे एन इक्वल्स टू टू अहींया पण टू आवशे टू हुं एज इट इज राखुं छुं साइन अहींया टू अने अहींया टू इंटू टू एटले फोर अने नीचे એટલે કે નેક્સ્ટ થ્રી મૂકીશું તો અહીંયા થ્રી આવશે જે અહીંયા છે અને અહીંયા થ્રી તો અહીંયા પણ થ્રી છે અને અહીંયા થ્રી ઇન્ટુ ટુ એટલે સિક્સ એટલે અહીંયા સિક્સ છે એન્ડ સો ઓન બરાબર તો આ ટર્મ સાઇન ઇન્ટુ કોસનો ગુણાકાર નથી કેમ નથી કારણ કે વેરિયેબલ ટી છે ને અહીંયા કોઈ ટી વાળું ટર્મ નથી આમાં ટાઉ ફિક્સ છે પહેલેથી આ ટાઉ ફિક્સ છે પહેલેથી કોન્સ્ટન્ટ છે તો અહીંયા તમે ટાઉ મૂકી દેશો ને પછી સાઇન અને એ જે પાઈ ઇન્ટુ ટાઉ ડિવાઇડેડ બાય ટી ઝીરો કરશો એ પણ કોન્સ્ટન્ટ જ છે એ કોન્સ્ટન્ટ છે ટાઉ કોન્સ્ટન્ટ છે ટી ઝીરો કોન્સ્ટન્ટ છે બરાબર એ બધું મૂકી દેશો તો આ એક કોન્સ્ટન્ટ બનશે આ પણ કોન્સ્ટન્ટ જ છે ટુ એ બાય પાઈ તો આ ટર્મ ખાલી કોસનું છે એટલે આ કોસાઇન છે કોસ સિગ્નલ ટુ ફ્રિકવન્સીવાળું કોસ સિગ્નલ ફોર ફ્રિકવન્સીવાળું આ મેગ્નિટ્યુડ કોસ સિગ્નલ સિક્સ ફ્રિકવન્સીવાળું આ મેગ્નિટ્યુડ કોસ સિગ્નલ ફોર ઇન્ટુ ટુ એટલે એઇટ ફ્રિકવન્સીવાળું અને સમથિંગ મેગ્નિટ્યુડ એ રીતે આગળ ચાલ્યા કરે બરાબર હવે આની અંદર એ ટાઉ અને ટી ઝીરો તો કોન્સ્ટન્ટ છે જ એ કોઈ કોન્સ્ટન્ટ છે કેપિટલ ટી ઝીરો કોઈ કોન્સ્ટન્ટ હશે ટાઉ પણ કોઈ કોન્સ્ટન્ટ હશે એટલે એ બધી જ વેલ્યુ અહીંયા કોન્સ્ટન્ટ જ છે ફક્ત આ કોસવાળું ટર્મ ચેન્જ થાય છે હવે તમારે શું પરફોર્મ કરવાનું છે ડેસમોસમાં એ હું તમને કહી દઉં ડેસમોસની અંદર કોઈ કોન્સ્ટન્ટ લઈ લો સિગ્મા નોટેશન તમને મળશે એમાંથી આ એ ટાઉ અને ટી ઝીરોની તમારી રીતે કોઈ વેલ્યુ ફિક્સ કરી લો એના પછી એ જ વેલ્યુ અહીંયા મૂકવાની બરાબર એનની જગ્યાએ એન રહેશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આ સિગ્માવાળું સિમ્બોલ તમે લઈ લેશો એટલે અને કોસ એન ટુ બાય ટી બાય ટી ઝીરો બરાબર તો એની અંદર પણ તમે કોઈ વેરિયેબલ લઈ શકશો એક્સ ટીની જગ્યાએ એક્સ આવશે એનની જગ્યાએ એન મૂકશો તો ચાલશે અને અહીંયા એન ઇક્વલ્સ ટુ લખવાનું પછી અહીંયા ઇન્ફાઇનાઇટ નહીં કરવાનું અહીંયા દસ પંદર એટલું જ રાખવાનું બરાબર એટલે તમને એક વેવ જોવા મળશે અને એ વેવ વેરી નિયરલી ક્લોઝ ટુ ધીસ વન હશે ડેસમોસમાં પછી એ સેવ કરી લેવાનો ગ્રાફ પછી બીજો ગ્રાફ ઓપન કરવાનો અને એમાં જે પહેલી લાઇન હોય ડેસમોસમાં એમાં વાય ઝીરો કરીને આ ઇક્વેશન લખવાનું એટલે નંબર આવશે એ મલ્ટીપ્લાય ટાઉ ડિવાઇડેડ બાય ટી ઝીરો પછી બીજી લાઇનમાં વાય વન કરીને આટલો કર્લી બ્રેકેટવાળો ટર્મ લખવાનો જેમાં આ બધાના જગ્યાએ એક નંબર બનશે તમારે કેલ્ક્યુલેટ કરવાનો એ નંબર કેટલો થાય છે કેલ્ક્યુલેટરમાં અને પછી કોસ ટુ પાઈ ટી બાય ટી ઝીરો લખવાનું બરાબર અને પ્લસ એટલે પ્લસ નહીં કરવાનું સોરી વાય ઝીરો વાય વન પછી વાય ટુ લેવાનું નીચે ત્રીજી લાઇનમાં વાય ટુ અને વાય ટુની અંદર કેટલું ઇક્વેશન લખવાનું તો આ ઇક્વેશન એમાં આ એક કોન્સ્ટન્ટ બનશે અને તમારે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરવાનું બધી એની વેલ્યુને બધું મૂકી અને આની અંદર આ બધી વેલ્યુ મૂકીને સાઇન ઓફ ધીસ કેટલું આવે છે બધું કેલ્ક્યુલેટ કરીને કોન્સ્ટન્ટ ફાઇન કરવાનો અને કોસ ફોર પાઈ ટી લખવાનું પછી નીચે ત્રીજી લાઇનમાં વાય વાય ઝીરો ટુ વાય વન વાય ટુ વાય થ્રી વાય થ્રી કરીને આ લખવાનું એમાં ફાઇન કરવાનું એવા ચાર પાંચ ફાઇન કરવાના આવા ટર્મ્સ અને એના પછી નીચે છેલ્લે શું લખવાનું કે વાય ઇક્વલ્સ ટુ છેલ્લું ઇક્વેશન વાય ઝીરો એટલે તમને ગ્રાફ દેખાશે પછી પ્લસ કરીને લખવાનું વાય વન એટલે ગ્રાફ બદલાશે પછી પ્લસ કરીને લખવાનું વાય ટુ એટલે ગ્રાફ બદલાશે પછી પ્લસ કરીને લખવાનું વાય થ્રી એટલે ગ્રાફ બદલાશે પ્લસ કરીને લખવાનું વાય ફોર એટલે ગ્રાફ બદલાશે એમ કરીને તમે જેમ જેમ પ્લસ કરીને વાય વન વાય ટુ વાય થ્રી એડ કરતા જશો એમ એ ઇક્વેશન આવું બનતું જશે ગ્રાફ આવું બનતું જશે બરાબર અને એ તમને આવું જોવા મળશે આવા ઓસિલેશન અહીંયા હશે અહીંયા હશે અહીંયા બહુ માઇનર હશે આવા ઓસિલેશન અહીંયા માઇનર હશે અહીંયા ને અહીંયા વધારે હશે ઓસિલેશન અહીંયા ને અહીંયા વધારે હશે અહીંયા માઇનર હશે તમે ઇન્ફાઇનાઇટ સુધી જાઓ તો આ બધા ઓસિલેશન ડાય આઉટ થઈ જાય આ થોડા વધે આ બાજુ બધા ડાય આઉટ થઈ જાય આ થોડા વધે આ બાજુ બધા ડાય આઉટ થઈ જાય આ ને આ વધે બરાબર એવું બને
અને ઇટ વિલ વેરી વેરી નિયરલી ઇક્વલ ટુ ધીસ વન. બરાબર, સો ધીસ ઇઝ યોર ટાસ્ક, યુ નીડ ટુ પરફોર્મ ધીસ ટુ ઇક્વેશન્સ ઇન ડેસમોસ એપ. ઓકે, સી યુ ટુમોરો ઇન ધ મીટિંગ.